Hello students, welcome in the class. Today's most IMP question is explain the attitude and what are the different types of attitude. तो attitude શું છે બરાબર અને એના પ્રકાર એના વિશે મોસ્ટ IMP question જે તમને exam ની અંદર પૂછાઈ શકે છે. તો let's start the question. So there are two type of generally we can call attitude. One is negative attitude and the second is positive attitude, right? Today we are going to learn about negative attitude. To aaje apne negative attitude vishe bhanshu. There are mainly two type of attitude, positive and negative. So me hamna j kidu em ke main be prakar na attitude hoy che, ek hoy che positive, ek negative. Negative attitude is an evaluation of something or somebody that create unfavorable opinion or feeling for it. तो negative attitude એટલે કોઈ વ્યક્તિ છે બરાબર એની એને જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ વસ્તુ પ્રત્યે જ્યારે કે એના ફેવરમાં નથી એવી કોઈ ફિલિંગ એને જાગે કે આ મારા હું ઈચ્છું છું એવું નથી, ઇટ ઇઝ કોલ્ડ નેગેટિવ એટીટ્યૂડ. નેગેટિવ એટીટ્યૂડ ગ્રોઝ બિકોઝ ઓફ ડિસલાઇક. નેગેટિવ એટીટ્યૂડ શું કામ આવે છે, કારણ કે જ્યારે કોઈ વસ્તુ તમને તમે પસંદ ન કરતો, ડિસલાઇક ફોર સમથિંગ, ત્યારે એના પ્રત્યે તમને ડિસલાઇક હોય, ઇટ ઇઝ જનરેટેડ ડ્યુ ટુ સેલ્ફ ડાઉટ દેટ રિઝલ્ટ ઇન ટુ ફિયર. તો તમને ડિસલાઇક હોય એટલે શું થાય, તમને તમારી અંદર એક તમારા પોતાના ઉપર ડાઉટ ઉત્પન્ન થાય છે, સેલ્ફ ડાઉટ થાય છે, અને સેલ્ફ ડાઉટ છે એનું પરિણામ શું આવે તો કે ડર આવે છે, અને ડરના કારણે નેગેટિવ એટીટ્યૂડ આવે છે. સો નેગેટિવ એટીટ્યૂડ ક્રિએટ સેલ્ફ ડાઉટ, પાસ્ટ બેડ એક્સપિરિયન્સીસ દેટ ક્રિએટ ફિયર, અને ફિયર છે એ શું કરશે તો કે હેઝિટેટ ટુ ટેક રિસ્ક, સર્ચિંગ ફોર શોર્ટકટ, લેક ઓફ ડિટર્મિનેશન, આ બધું થશે. તમે શોર્ટકટ ગોતશો, રિસ્ક લેશો, રાઈટ, અને ડિટર્મિનેશન તમારા માઇન્ડની મક્કમતા છે તમે ખોઈ દેશો. તો આ નેગેટિવ એટીટ્યૂડની અસર છે. ડ્યુ ટુ ફિયર અ પર્સન લેક ડિટર્મિનેશન પાવર. ડરના કારણે શું થશે, તમારી અંદર જે ડિટર્મિનેશન છે, મક્કમતા છે, બરાબર છે, એ શક્તિ તમે ખોઈ નાખશો. એન્ડ ઇઝ ઓલવેઝ અફ્રેઇડ ઓફ ટેકિંગ રિસ્ક, પછી તમને રિસ્ક લેતા ડર લાગશે. એન્ડ સર્ચ ફોર શોર્ટકટ્સ, તમે શોર્ટકટ વિશે વિચારશો. This ultimately gives birth to negative emotions. અને ultimately આખરે શું થશે તો કે એક નેગેટિવ ઇમોશન પેદા થશે, such as greed, envy, selfishness, hatred, annoyance, etc. અને એના કારણે જે ઇમોશન્સ ઉત્પન્ન થશે દે આર નેગેટિવ, જેમ કે ગ્રીડ, તમને લાલચ થશે, કોઈ ઉપર ઈર્ષા આવશે, સેલ્ફિશનેસ, તમારા સ્વાર્થીપણું દેખાશે, નફરત આવશે, રાઈટ. તો આવી વસ્તુઓ જ તમારી અંદર આવશે. આ ધીઝ ઓલ આર ઇમોશન, નેગેટિવ ઇમોશન્સ, યુ કેન સે દેટ, રાઈટ. નેગેટિવ એટીટ્યૂડ ઇમર્જિસ ડ્યુ ટુ પાસ્ટ એક્સપિરિયન્સીસ. તો નેગેટિવ એટીટ્યૂડ કેવી રીતે શું કામ આવે છે તો કે એ તમારા જે ભૂતકાળના જે કંઈ પણ એક્સપિરિયન્સીસ, જે ખરાબ એક્સપિરિયન્સ તમારી યારે બન્યા હોય, બરાબર, એના કારણે થાય છે. સમ બિગ ઇન્સિડન્ટ્સ ઇન ધ લાઈફ ઓફ અ પર્સન ઓલ્સો મેક ચેન્જીસ ઇન એન ઇન્ડિવિડ્યુઅલ્સ આઉટ. તો કોઈ વ્યક્તિ જ એના જીવનની અંદર બહુ મોટા મોટા, સમજો ને કે ખરાબ ઇન્સિડન્ટ, કોઈ ઘટના બની ગઈ હોય, રાઈટ, અને એના કારણે કોઈ વ્યક્તિ જ ઇન્ડિવિડ્યુઅલ્સ એની જે વિચારસરણી છે, એનું આઉટલુક છે, એ ચેન્જ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે, બીંગ ડિસીવડ બાય અ ક્લોઝ રિલેટિવ ઓર ફ્રેન્ડ, વન્સ એટીટ્યુડ ટર્ન ઇન ટુ નેગેટિવ. જ્યારે કોઈ વ્યક્તિના જે નજીકના કોઈ સંબંધી હોય, કોઈ મિત્ર હોય, એના કારણે એને ડિસીવનેસ મળ્યું હોય, બરાબર, એનાથી એને કોઈ તકલીફ થઈ ગઈ હોય, તો શું થાય, વન્સ એટીટ્યુડ વુડ ટર્ન ઇન ટુ નેગેટિવ, એનું એટીટ્યુડ થોડું નેગેટિવ થવા માંડશે. સક્સેસિવ ફેલિયર્સ ઇન ધ એક્ઝામ મેક્સ વન લેસ કોન્ફિડન્ટ. તમને સતત ફેલિયર મળ્યા રાખે એક્ઝામની અંદર, એનાથી શું થશે, તમારું ક્યાં કોન્ફિડન્સ લેવલ છે એ ઘટતું જશે, રાઈટ.
नेगेटिव एटीट्यूड इज वेरी हार्मफुल नॉट ओनली इन पर्सनल लाइफ बट ऑल्सो इन प्रोफेशनल लाइफ. नेगेटिव एटीट्यूड है ये खूब ज हानिकारक है राइट. मत प्रोफेशनल लाइफ की बात नहीं थती अँ पोता जीवन की बात है पर्सनल लाइफ है बराबर. एनी अंदर जो ने तो ए नेगेटिव एटीट्यूड है ये नुकसान करे. ही वुड नॉट इजीली ट्रस्ट अदर्स कारण के व्यक्ति ए जनरली कोई पर भरोसा करते नहीं एंड वुड नेवर फाइंड ऑपोर्चुनिटीज इन द क्रिटिकल कंडीशन. कोई क्रिटिकल कंडीशन थी जाए तो यहाँ ऑपोर्चुनिटीज तक मिलती नहीं. प्रोफेशनल विथ नेगेटिव एटीट्यूड यूजुअली ब्लेम अदर फॉर एनीथिंग अनटुवर्ड्स हैपन्स. प्रोफेशनल अंदर शू थे कि जनरली शू थे कि जयरे नेगेटिव एटीट्यूड आ जाए तो शू करते जे कहींप घटनाओ बन सीजा पर ब्लेम कर सीजा पर आरोप मूक से बराबर है. पर्सन्स प्रिज्युडाइज ऑल्सो प्लेज एन इम्पोर्टंट रोल इन द फॉर्मेशन ऑफ नेगेटिव एटीट्यूड. पजी व्यक्ति ज बराबर एनु जे प्रिज्युडाइज एट प्रिज्युडाइज मतलब एनी पहले थी विचारेलू हो कि भाई आनु आम ज थशे दीस इज रॉन्ग दीस इज राइट ए जे आपणे पहले थी ज विचारी लेवी ए घटना बनना पहला ज आपणा मननी अंदर जे आपणे बनावीने राखीए छीए दैट इज कॉल्ड प्रिज्युडाइज. अने प्रिज्युडाइजना कारणे शुं थाय छे नेगेटिव एटीट्यूड छे जन्मे छे. Prejudice leads the person toward negative outlook or impression of something or somebody which is in most cases not true. Negative attitude na karane, prejudice na karane, vyakti su kare chhe. Tuve koi vastu upar, koi vyakti upar doubt kare chhe. Barabar eni impression chhe, negative enu outlook negative utpan kare chhe. Ane mostly, khas yaad rakhjo, mostly aava cases ni andar aa khota hoy chhe. Matlab, એવું માનતા હોય છે કે આનું આમ થશે પણ ધે આર નોટ ટ્રુ રાઈટ. એન્ડ ધસ હી ડઝ ઇનજસ્ટિસ ટુ અધર્સ વિધાઉટ એની અપારન્ટ રીઝન. અને પછી પોતાને પોતે બીજા ઉપર પણ અન્યાય કરી બેસે છે. તો કહેવાનો મતલબ એ છે કે ઇફ ધ નેગેટિવ એટીટ્યુડ નેગેટિવ ઇમોશન સ્ટાર્ટ્સ ઇટ વિલ કન્ટિન્યુ નેગેટિવિટી રાઈટ. એની અંદર નેગેટિવિટી છે કન્ટિન્યુટલી આવવા જ માંડશે. નેગેટિવ એટીટ્યૂડ બિયોન્ડ સર્ટેન લેવલ મે સમથિંગ લીડ ટુ ડેથ. જો અમુક લેવલ ઉપર જ્યારે નેગેટિવિટી વહી જશે ત્યારે શું થશે તો કે ડેથ પણ એક મૃત્યુ જ ત્યાં સુધી પણ એ પહોંચાડી શકે છે. નેગેટિવ એટીટ્યૂડ ઓફ અ સેક્શન ઓફ સોસાયટી ટુવર્ડ્સ અધર ઇઝ વેરી ડેન્જરસ. પછી સમાજની અંદર જ્યારે નેગેટિવ એટીટ્યૂડ ઉત્પન્ન થાય બીજા ઉપર ત્યારે એ ખૂબ જ ડેન્જરસ હોય છે. As it create communal disharmony in the society. અને એના કારણે શું થાય છે એક કોમ્યુનલ ડિસહાર્મની પેદા થાય છે બરાબર. જે સહકારની ભાવના હોય બરાબર એ ધીમે ધીમે ખતમ થઈ જાય છે. લોકો છે એ કોમ્યુનલી બરાબર મતલબ કે એક સમજો કે કાસ્ટ છે એક ધર્મ છે એ ધાર્મિક હિંસાઓ પર ઉતરી જાય છે એકબીજા ઉપર ડાઉટ્સ કરે છે. ઇટ હેમ્પર્સ વન્સ ક્રિએટિવિટી. અને કોઈ વ્યક્તિ છે જે ક્રિએટિવિટી જે સારું ઉત્પન્ન કરી શકે છે સારું બની શકે છે બરાબર એના ઉપર એક મોટો બધો એમ સમજો ને કે હથોડો મારે છે મતલબ એ ખરાબ કરી નાખે છે સારાની જગ્યાએ ખરાબ થઈ શકે છે. નેગેટિવ અપ્રોચ ટુવર્ડ્સ કો વર્કર રિઝલ્ટ ઇન ટુ રીસેન્ટમેન્ટ એન્ડ નોન કોઓપરેશન. હમણાં જ આપણે વાત કરી કે નેગેટિવ અપ્રોચથી શું થશે કે સહકારની કો વર્કર સહકારની ભાવના છે એકબીજાને હેલ્પ કરવાની ભાવના છે એ તૂટી જશે. પછી બીજા જે કોઓપરેશન બીજા સાથે સહકારની ભાવના છે એ બધી વસ્તુ છે ને એ ખતમ કરી નાખે છે અને લોકો છે એ સ્વાર્થી બની જાય છે. ધસ એન ઇન્ડિવિડ્યુઅલ નેગેટિવ એટીટ્યૂડ ઇન્ફ્લુઅન્સ મેની પીપલ. એક વ્યક્તિનું ખાસ યાદ રાખજો માત્ર બહુ સરસ મજાની વાત કરી કે માત્ર એક વ્યક્તિનું નેગેટિવ એટીટ્યૂડ હોય ને એ બધાને અસર કરે એ ઘણા બધાને અસર કરે છે. બધાને તો નહીં પણ મોસ્ટલી એ ઘણા બધા લોકોને અસર કરે છે. તો હવે આ ધીસ ઇઝ ધ નેગેટિવ એટીટ્યૂડ રાઈટ. આ નેગેટિવ એટીટ્યૂડ છે. આપણો પ્રશ્ન જે છે કે એક્સપ્લેઇન ને એટીટ્યૂડ, તો આપણે એક્સપ્લેઇન કર્યો અને એના ટાઈપ્સ પણ કર્યા. તો જે નેગેટિવ એટીટ્યૂડ છે એ શું કરવાનું એને આપણે જીવનમાં ઘટાડવું પડે એને ઓછું કરવું પડે રાઈટ. તો હાઉ ટુ ડિમિનિશ નેગેટિવ એટીટ્યૂડ. તો નેગેટિવ એટીટ્યૂડ છે બરાબર એને કેવી રીતે ઘટાડી શકાય.
So, first is be always be away from the negative people, as even a single negative thoughts can plant the seed of doubts and pave the way to negative attitude. तो negative attitude ने दूर करवा माटे सौथी पहला तो जे एवा लोग जे negative लोको कही सकाय जेनी अंदर negativity वधारे छे एवा लोगोथी दूर रहेवानुं छे. कारण के एक सिंगल थॉट बराबर एक नानो एवो नेगेटिव विचार जो मन नी अंदर आवी जाय बराबर तो ए शू थाशे ए वधारे नेगेटिविटी छे ए फैलावी शके राइट. द सेकेंड इज पुट डाउन बेड हैबिट्स सच एज स्मोकिंग ड्रग्स ड्रिंकिंग लिक्विड च्यूइंग तंबाकू वॉचिंग सेक्सुअल एक्सप्लिट एंड वायलेंस पैक्ड प्रोग्राम्स बिकॉज दीज आर द सोर्सेज ऑफ नेगेटिविटी एंड अपरेंट कॉजिज ऑफ नेगेटिव एटीट्यूड. तो तमारी जे बेड हैबिट्स बराबर जे जे पण खराब तमारी आदतो जे शोख जे एने नाथी दूर रियो जेम के स्मोकिंग जे ड्रग्स ड्रिंकिंग लिक्विड जे च्यूइंग तंबाकू वॉचिंग सेक्सुअल एक्सप्लिक्ट पछी वायलेंस पेक्ड प्रोग्राम. तो आवा जे प्रोग्राम्स छे आवा जे वस्तुओ छे एनाथी दूर रियो बिकॉज कारण के देर आर ध सोर्सिस ऑफ नेगेटिविटी. आ एक सोर्स ज्यांथी नेगेटिविटी आवे छे. द थर्ड इज एक्सेप्ट अनफेवरेबल इवेंट इन लाइफ. त्रीजी वस्तु ये कि तमारा जीवन नी अंदर जे कहीं पण तमारा अनफेवरेबल वस्तुओं घटनाओं बने मतलब तमने नहीं गमती एवी घटनाओं बने बराबर तो ए घटनाओं छे एने एक्सेप्ट करो राइट. मतलब के एक घटनाओं छे बनवानी एवं थवानुं ज छे एवं पहेलाथी स्वीकारी राखो. डोंट बिल्ड ओपिनियन ऑन द बेसिस ऑफ वन ओर टू बेड एक्सपीरियंस एज लाइफ इज नॉट फूल ऑफ रोजिस बराबर. तो जो अँ सरस मजानी बात करी के एक के बे खराब घटनाओ बनी जाए बराबर जे एना थी बधा ए खराब जे एवं एक ओपिनियन तमारा मन माइंडसेट न करो बराबर. लाइफ इज नॉट फूल ऑफ रोजिस. जीवन में कहीं हमेशा बधी जगह रोज न मळे बराबर. अमुक जगह तमने काटा पण मळी सके छे. लर्न फ्रॉम द पास्ट मिस्टेक्स. पछी भूतकाळनी जे कहीं पण तमारी भूलो होय बराबर एने आपणे एमांथी आपणे शीखवानुं छे राइट. तो फॉलोइंग द सेम पाथ जस्ट टू कीप ईगो इंटेक्ट विल टर्न योर नेगेटिव. एक ज रस्ता ઉપર પછી માની લો કે ભૂલ થઈ ગઈ ને પાછો એ જ રસ્તો લ્યો ને એવી જ રીતે ચાલો ને એ જ પાછું કરો તો એનાથી શું થશે તમારો ઈગો છે એ ઇન્ટેક્ટ થશે અને એના કારણે નેગેટિવિટી છે એ વધશે. ડોન્ટ એવર ગીવ નેગેટિવ કમાન્ડ સચ એઝ આઈ કેન નોટ ડૂ ઇટ. પછી જ્યારે બોલો ત્યારે તમારા જે વાક્ય છે શબ્દો છે એની અંદર બને ત્યાં સુધી જે નેગેટિવ શબ્દ છે બરાબર એવા પ્રયોગ નહીં કરવાના. જેમ કે આઈ કેન નોટ ડૂ ઇટ અમારાથી નહીં થાય. ઓલ રોંગ હેપન્સ ટુ મી. બધું મારે યારે ખરાબ જ થાય છે. આઈ એમ અનલકી. હું અનલકી છું. ગોડ ઓર ડેસ્ટિની ઇઝ અગેન્સ્ટ મી. ભગવાન મારાથી વિરુદ્ધ છે. ધીસ વિલ ઇન્ક્રીઝ ધ સેલ્ફ ડાઉટ એ નેગેટિવિટી વિલ સ્ટ્રેન્થન. આવું બોલવાથી પણ તમારી અંદર સેલ્ફ ડાઉટ ઉત્પન્ન થશે બરાબર. નેગેટિવિટી છે એ વધશે બરાબર. દેન ડુ નોટ પોસ્ટપોન ધ વર્ક. પછી તમારું જે કાર્ય છે એને પોસ્ટપોન ન કરો. જે કાર્ય છે એને બને ત્યારે પૂરું કરી નાખો. ડિલે વિલ લીડ ટુ ફિયર ઓફ ડુઈંગ થિંગ્સ. પછી થોડું મોડું થશે તો તમને ડર લાગશે કે એ કામ પૂરું થશે કે નહીં રાઈટ. ઇવન અ સ્મોલ સ્ટેપ ફોર ધ વર્ક ઇઝ ધ સાઇન ઓફ પોઝિટિવિટી. કોઈ કાર્ય માટે થોડુંક સ્ટેપ લઈ લો. જરાક તમે થોડુંક આગળ કામ કરવા માંડશો તો એ પણ પોઝિટિવિટી લઈ આવશે. હેવ ફેઇથ ઓન ગોડ એન્ડ યોર વર્ક. તમારા કામ ઉપર ભરોસો રાખો. ભગવાન પર ભરોસો રાખો. ધ પ્રોવર્બ ગોઝ. તો અહીંયા એક પ્રોવર્બ આપેલું છે બરાબર. એક સુવાક્ય આપેલું છે કે એઝ યુ સો સો સેલ યુ રીપ. જો સરસ મજાની વાત છે. એઝ યુ સો સો એટલે વાવું બરાબર. કે જેવું તમે વાવશો બરાબર છે એવું તમે વણી શકશો આપણે કહીને બરાબર. તો ધીઝ ઓલ પોઈન્ટ ગીવ્સ હાઉ ટુ ડિમીન્સ ધ નેગેટિવ એટીટ્યુડ બરાબર. બે પોઈન્ટ્સ આ બધા પોઈન્ટ્સ છે એના ઉપરથી આપણને શીખી શકાશે કે આપણે જે નેગેટિવ એટીટ્યુડ છે એને કેવી રીતે ડિમિનિશ કરી શકે રાઈટ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. આ જ ક્વેશ્ચન છે બરાબર એ હજી પૂરો નથી થતો બરાબર. એ જ ક્વેશ્ચન છે એનું આગળ પોઝિટિવ એટીટ્યુડ છે એ પણ આ જ પ્રશ્નની અંદર આવશે. એને પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્સપ્લેન કરશું. ઓકે સો ગુડ બાય એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.